વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં જોઈશું ધોરણ અગિયાર મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજીની દ્વિતીય પરીક્ષાની બ્લુ પ્રિન્ટ સાથે સાથે મોડલ પેપર તો ટોટલ પચાસ ગુણનું પેપર રહેશે સૌથી પહેલાં તમને અહીંયા આપ્યું છે પ્રકરણ વાઇઝ અને વિભાગ વાઇઝ ગુણભાર એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ ચાલો કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનો પૂછાશે અને કયા વિભાગમાં પ્રશ્નો હશે એટલે તમને ખબર પડશે કે કેવી રીતે તૈયારી કરવી આવી જ બધા વિષયની બ્લૂ પ્રિન્ટના જે લિંક છે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બરાબર તમામે તમામ જે વિષયો છે એની ઓકે તો જો પ્રકરણ એકમાંથી જે છે અહીંયા તમને આપેલા છે બરાબર લાઇન જે ઊભી લાઈન છે એ પ્રકરણવાઈઝ છે અને આડી છે એ વિભાગવાઈઝ છે તો સૌથી પહેલાં વિભાગ વાઈઝ જોઈએ તો વિભાગ એમાંથી ચેપ્ટર નંબર ત્રણ ચાર પાંચ છ અને સાત અને આઠ આટલામાંથી પ્રશ્નો હશે બરાબર કેટલા કિલ્લા છે એ ઓલરેડી લખેલા છે બરાબર તો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો અથવા આની પીડીએફ ફાઇલ જે છે હું ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દીશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો પણ ખાસ વિડીયો લાઇક કરજો અને આનું જે મોડલ પેપર છે તમે સોલ્યુશન કરો તો મને મોકલજો બરાબર હું જરૂર એની ઉપર વિડીયો બનાવીશ ને તમને પૂરેપૂરું ક્રેડિટ પણ મળશે ત્યારબાદ વિભાગ બીમાં બધામાંથી પ્રશ્નો છે બરાબર ત્યારબાદ વિભાગ સીમાંથી ચેપ્ટર નંબર એક છ સાત અને આઠમાંથી પ્રશ્નો છે બરાબર બે બે પ્રશ્નો છે એકચ્યુલી દરેકમાંથી ત્યારબાદ વિભાગ ડીમાં બીજા ચેપ્ટરમાંથી છે પાંચમું છઠ્ઠું અને આઠમા ચેપ્ટરમાંથી પ્રશ્નો છે વિભાગ એમાં ચોથા ચેપ્ટરમાંથી છઠ્ઠા ચેપ્ટરમાંથી અને સાતમા ચેપ્ટરમાંથી પ્રશ્નો છે ઓકે એકદમ સિમ્પલ સમજાઈ ગયું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જો ચેપ્ટરવાઈઝ જોઈએ તો ચેપ્ટર નંબર એકમાંથી બે ગુણનું પૂછાશે સોરી ત્રણ ગુણનો પૂછાશે બરાબર ત્યારબાદ ચેપ્ટર નંબર બેમાંથી ચાર ગુણનું પૂછાશે ચેપ્ટર નંબર ત્રણમાંથી બે ગુણનું પૂછાશે ચેપ્ટર નંબર ચારમાંથી છ ગુણનું પૂછાશે ચેપ્ટર નંબર પાંચમાંથી છ ગુણનું ચેપ્ટર નંબર છમાંથી બાર ગુણનું ચેપ્ટર નંબર સાતમાંથી નવ ગુણનું અને ચેપ્ટર નંબર આઠમાંથી આઠ ગુણનો તો ટોટલ ઓગણત્રીસ પ્રશ્નો હશે અને પચાસ ગુણનું પેપર રહેશે ઓકે ત્યારબાદ અહીં તમને બ્લૂ પ્રિન્ટ ઓલરેડી ચેપ્ટર વાઈઝ પણ આપેલી છે બરાબર આનું આ જ છે બરાબર કંઈ નવું છે નહીં ત્યારબાદ અહીંયા ખાસ મેઈન ડિફરન્સ એ જે જ્ઞાન સમજને બધાના આધારિત છે બરાબર ઓકે ત્યારબાદ આપણે મોડલ પેપર જોઈ લઈએ તો વિવાદ એમાં ટોટલ દસ પ્રશ્નો હશે બરાબર દસે દસ પ્રશ્નો હેતુલક્ષી આવા વિકલ્પોવાળા પ્રશ્નો હશે ત્યારબાદ વિભાગ બીમાં આઠ પ્રશ્નો હશે બરાબર તો આઠે આઠ પ્રશ્નો એક બે વાક્યમાં જવાબ આપો એ પ્રકારના પ્રશ્નો રહેશે ત્યારબાદ વિભાગ સીમાં બે બે ગુણના ચાર પ્રશ્નો હશે ચાર દુ આઠ ગુણ ઓકે ત્યારબાદ વિભાગ માં ત્રણ ત્રણ ગુણના ચાર પ્રશ્નો પૂછશે વિભાગ ઈમાં ચાર ચાર ગુણના કેટલા પ્રશ્નો હશે ત્રણ પ્રશ્નો હશે તો આ પેપરોના પ્રશ્નો ખાસ જોઈ લેજો ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે બ્લુ પ્રિન્ટ જોયું આઈ એમ શ્યોર આ વિડીયો તમને હેલ્પફુલ થશે સારી રીતે તૈયારી ચાલુ કરી દો અને સારામાં સારા માર્ક્સ લાવો ફરી મળીએ નેક્સ્ટ સ્ટુડિયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ